મિત્ર તમે જાણો છો તેમ ગત સ્તવન કાર્યક્રમથી આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ થેસાલોનિકાની મંડળીને પ્રેષિત પાઉલે લખેલા પત્રનો અભ્યાસ શરૂ કરી ચૂક્યા છીએ ગત સ્તવન કાર્યક્રમમાં મેં કહ્યું એ પ્રમાણે આ પત્રનો પૂર્વ ઇતિહાસ જોઈ ગયા આ પત્રો લખવાનો હેતુ આપણે જોઈ ગયા અને પહેલાં અને બીજા પત્ર વચ્ચેના વિચારોનો તફાવત પણ જોઈ ગયા આજે આપણે થેસાની પાઉલના પહેલા પત્રના પહેલા અધ્યાયની પ્રથમ ત્રણ કલમો જોવાના છીએ મિત્ર થેસાલોની પાઉલે લખેલો પહેલો પત્ર પહેલો અધ્યાય પહેલી કલમ જોશો અહીં લખ્યું છે કે ઈશ્વર પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના થેસાલોનિકાની મંડળીમાંના લોકને લખનાર પાઉલ સિલાસ અને તિમોથી તરફથી તમારા ઉપર કૃપા અને શાંતિ થાવ હવે તમે જુઓ મિત્ર પ્રેસિત પાઉલના બીજા પત્રોની જેમ અહીં પણ આ પત્રની શરૂઆત લગભગ એક એક તો પણ તફાવત તરફ હું તમારું ધ્યાન ખેંચવા માગું છું શરૂઆતમાં પત્ર લખનાર તરીકે પાઉલ પોતાની સાથે સિલાસ અને તિમોથીના નામ પણ જોડે છે આપણે મિત્ર એ યાદ રાખવું જોઈએ કે સિલાસ અને તિમોથી થેસાલોનિકાની મંડળીનો અહેવાલ લઈને થોડી વાર પહેલા જ રિષિત પાઉલ પાસે પાછા આવ્યા હતા એમનું નામ પત્રમાં સાથે પડવાથી એવો ખ્યાલ આવે છે કે આ લોકો પણ આ પત્ર સંબંધી સંમત છે બીજું એ કે પાઉલ એ નામો ઉમેરવામાં પોતાની નમ્રતાના દર્શન કરાવે છે જો પાઉલે એમનો ઉલ્લેખ કર્યો ના હોય તો આ લોકો અજાણ્યા રહી જાય પાઉલ પોતાને હંમેશા સાથી ભાઈઓ સાથે ઓળખાવીને પોતાનો ઉમદા સ્વભાવ પ્રગટ કરે છે પાઉલ એવું બતાવવા માગે છે કે પ્રભુ શ્રીક્રિષ્નની સેવામાં પોતે એકલો નથી અથવા તો બીજા લોકોથી ઊંચો નથી પણ બધામાંનો એક છે હવે થેસાલોનિકાની મંડળી ના લોકોને શબ્દો સૂચવે છે કે આ મંડળીને પોતાની અલગ રહેણી કરણી હોય અને અલગ પ્રશ્નો પણ હોય પરંતુ ફિલિપી કે બીજી કોઈ પણ મંડળીની જેમ એ ઈશ્વર પિતા અને ઈશ્વરપુત્ર પ્રભુ ખ્રિસ્તમાં બીજી મંડળીઓની સાથે એક છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી પ્રાર્થના કરી હતી જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાન અનુસાર સંદેશ સત્તરમાં અધ્યાય એકવીસથી ત્રેવીસ કલમોમાં પ્રભુ ઈ સુખ્રિસ્તે ઈશ્વર પિતાને મધ્યસ્થીની પ્રાર્થના કરતા યાચના કરી હતી કે તેઓ બધા એક થાય હે પિતા જેમ તમે મારામાં વસો છો અને હું તમારામાં તેમ તેઓ આપણામાં વસે જેમ દુનિયા માને કે તમે મને મોકલ્યો છે જે મહિમા તમે મને આપ્યો તે જ મેં તેમને આપ્યો છે જેથી તેઓ એક થાય જેમ તમે મારામાં વસો છો તેમ હું તેઓમાં વસું જેથી તેઓ સંપૂર્ણ રીતે એક બને અને એમ દુનિયા માને કે તમે મને મોકલ્યું છે અને જેમ તમે મારા પર પ્રેમ રાખો છો તેમ તેઓ પણ પ્રેમ રાખો છો મિત્ર જે કોઈ વિશ્વાસી વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તે ઈશ્વર પિતામાં પણ છે અને આ સ્થાન બહુ જ સલામત છે કેટલું બધું સલામત પહેલી કલમના ઉત્તરાર્ધમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વર પિતા તથા ઈસુ ખ્રિસ્ત તરફથી તમારા પર શાંતિ તથા કૃપા થાવ હવે આ સામાન્ય શુભકામના બધા જ પત્રોની શરૂઆતમાં આપણને જોવા મળે છે ઈશ્વરની કૃપા પ્રથમ આવે છે અને એ પછી ઈશ્વરની શાંતિ આ બંને ઈશ્વર પિતા અને ઈસુ ખ્રિસ્ત તરફથી આપણને મળે છે હવે તમે બીજી અને ત્રીજી કલમ જુઓ થેસાલોનિકીઓને પાઉલનો પહેલો પત્ર પહેલો અધ્યાય બીજી અને ત્રીજી કલમ મંડળીનું જીવન અને વિશ્વાસ એ શીર્ષક નીચે તમે જુઓ મિત્ર તો થેસાલોનિકીઓને પ્રેસિત પાઉલનો પહેલો પત્ર પહેલો અધ્યાય બીજી અને ત્રીજી કલમમાં લખવામાં આવી છે કે તમારા બધાને માટે અમે હંમેશા ઈશ્વરનો આભાર માનીએ છીએ અને અમારી પ્રાર્થનાઓમાં તમને યાદ કરીએ છીએ કેવી રીતે તમે તમારા વિશ્વાસને વ્યવહારમાં મૂક્યો કેવી રીતે તમારા પ્રેમે તમને સખત કામ કરતાં શીખવ્યું અને આપણા પ્રભુ સુખ્રિસ્તમાં તમારી આશા કેવી દ્રઢ છે એ વાતોને અમે ઈશ્વર પિતા સમક્ષ હંમેશા યાદ કરીએ છીએ આ પ્રસિદ્ધ પાઉલ એણે સ્થાપેલી બધી જ મંડળીઓ માટે નિયમિત રીતે પ્રાર્થના કરે છે મિત્ર પ્રસિદ્ધ પાઉલની પ્રાર્થના યાદી બહુ જ મોટી હતી અને એ યાદીમાં કોના કોના નામ હતા એ જાણવું બહુ જ રસપ્રદ છે કેટલી બધી મંડળીઓ કેટલી બધી વ્યક્તિઓ કેટલા બધા જૂથો માટે પ્રેષિત પાઉલ પ્રાર્થના કરતો હતો પાઉલને થેસાલોનિકાની મંડળી માટે ઈશ્વરનો આભાર માનવા માટે ઘણા કારણો છે સૌથી મોટું કારણ તો એ છે કે એ મંડળી નમૂનેદાર મંડળી હતી બીજા લોકો સમક્ષ બીજી મંડળીઓ માટે નમૂનારૂપ હવે ત્રીજી કલમમાં તમે જુઓ કેટલી બધી નોંધપાત્ર છે બાઇબલમાં પ્રેષિત પાઉલના પત્રોમાં આપણે એમાં એક વિશિષ્ટ શૈલી નિહાળી શકીએ છીએ ત્રીજી કલમમાં પાઉલ ત્રણ બાબતો ઉપર ભાર મૂકે છે પહેલી બાબત છે અમે તમારા વિશ્વાસના કામ હંમેશા યાદ કરીએ છીએ બીજી બાબત છે પ્રેમનો શ્રમ હંમેશા યાદ કરીએ છીએ અને ત્રીજી બાબત છે આપણા પ્રભુ શું તમારી દરેક આશા હંમેશા યાદ કરીએ છીએ અગત્યની બાઇબલ કલમ અર્થમાં તો બહુ જ સમૃદ્ધ છે મિત્ર પાઉલે અહીંયા ત્રણ કૃપાદાનોને સાંકળી લીધા છે વિશ્વાસ આશા અને પ્રેમ ટકી રહે છે પણ આ બધામાં પ્રેમ સર્વશ્રેષ્ઠ છે કરંથવાસીને લખેલો પહેલો પત્ર તેરમો અધ્યાય તેરમી કલમ પ્રમાણે મિત્ર તમે અને હું જે વિશ્વમાં રહીએ છીએ ને એ ત્રિએકતાનો સંકેત ધરાવે છે મજાની વાત તો એ છે કે ઈશ્વરનું પવિત્ર વચન પણ એવી જ ત્રિએકતા દર્શાવે છે પાઉલ મનુષ્યને ત્રિએક જણાવે છે થેસાલોનિકાની મંડળીને લખેલો પહેલો પત્ર પાંચમા અધ્યાયની ત્રેવીસમી કલમ તમે જુઓ તો લખ્યું છે કે આપણને શાંતિ આપનાર ઈશ્વર તમને સંપૂર્ણપણે પવિત્ર કરો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયે તમારા આત્મા પ્રાણ અને શરીરને એટલે તમારા સમગ્ર વ્યક્તિત્વને સર્વ પ્રકારે નિષ્કલંક રાખો તમે જોયું મિત્ર અહીંયા આત્મા પ્રાણ અને શરીર મનુષ્ય ત્રિએક્ષ છે આ ત્રણના બીજા પણ કેટલાક રસપ્રદ ઉદાહરણો આપણને જોવા મળે છે આદિએ દેવે નર અને નારી ઉત્પન્ન કર્યા અને ઈશ્વરે કહ્યું કે એ બંને એક દેહ થાય તેઓ જે બાળકને જન્મ આપે છે તેમાં તેઓ એક દેહ થાય છે ને મિત્ર અને એ રીતે ત્રિએક થાય છે ઉત્પત્તિના પુસ્તકમાં તમે જુઓ તો આદમના માત્ર ત્રણ જ પુત્રોના નામ આપવામાં આવ્યા છે તમને યાદ છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં ઉત્પત્તિનું પુસ્તક છે ને એમાં આદમ એ આદમ જે પ્રથમ પુરુષ હતો એના માત્ર ત્રણ જ પુત્રોના નામ આપવામાં આવ્યા છે આ આદમ અને હવાના માત્ર ત્રણ પુત્રો કાઇન હાબેલ અને શેથના જ નામો બાઇબલમાં આપવામાં આવ્યા છે હવે આ કલમમાં તમે જુઓ તો પ્રેષિત પાઉલ વિશ્વાસી જીવનના ત્રણ સદગુણો વર્ણવે છે ભૂતકાળ વિશ્વાસ પર આધાર રાખે છે વર્તમાન કાળ એ પ્રેમનો પરિશ્રમ છે ભવિષ્યકાળ એ ધીરજ પૂર્વકની આશા છે આ ત્રણે વિશ્વાસી વ્યક્તિના જીવન વૃત્તાંતમાં છે એ વિશ્વાસી જીવનના ચિરંજીવ કાયમી અને શાશ્વત લક્ષણો છે પાઉલ વિશ્વાસનો વ્યવહાર પ્રેમનો પરિશ્રમ અને આશાની એ ત્રણ જીવનમાં બતાવે છે પહેલી બાબત કેવી રીતે તમે મૂર્તિઓ તરફથી સાચા અને જીવંત ઈશ્વર તરફ વળ્યા આ વિશ્વાસીનું કાર્ય છે બીજી બાબત જીવંત અને સાચા ઈશ્વરની સેવા કરવા એ પ્રેમનો પરિશ્રમ છે ત્રીજી બાબત સ્વર્ગમાંના ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની તમે રાહ જુઓ છો આ દ્રઢ આશા છે હવે વિશ્વાસનું કાર્ય એ એક વિચિત્ર અભિવ્યક્તિ છે મિત્ર કારણ કે આપણને કહેવામાં આવ્યું છે કે માત્ર ઈશ્વરની કૃપાથી જ ઈસુખ્રિસ્ત ઉપરના વિશ્વાસની મારફતે તમારો ઉદ્ધાર થાય છે એ તમારાથી બનતું નથી પણ ઈશ્વરે એ કર્યું છે અને એટલે એમાં બડાઈ કરવા જેવું કંઈ નથી કારણ કે એ તમારા પોતાના પરિણામ નથી એફએસ લોકડે લખેલો પત્ર બીજો અધ્યાય આઠમી અને નવમી કલમ તો પણ તમે જુઓ મિત્ર અહીંયા પ્રેસિત પાઉલ એને વિશ્વાસનું કાર્ય કહે છે મને એવું લાગે છે મિત્ર કે પાઉલ અહીંયા સ્પષ્ટ કરે છે કે તે અને યાકોબ એકબીજાથી વિરુદ્ધ નથી યાકોબે લખેલો પત્ર છે બાઇબલમાં તમે જુઓ મિત્ર નવા કરારના વિભાગમાં એમાં બીજો અધ્યાય તમે જુઓ છે કે યાકોબે લખેલો પત્ર બીજો અધ્યાય અઢારમી કલમ જુઓ અઢારમી કલમ શું કહે છે પ્રેસિત યાકોબ અહીંયા એક વ્યક્તિ પાસે વિશ્વાસ છે જ્યારે બીજા પાસે કાર્યો છે મારો જવાબ છે કાર્યો વગર વિશ્વાસ કેવી રીતે હોઈ શકે તે મને સમજાવો હું મારા વિશ્વાસને મારા કાર્યો દ્વારા સમજાવીશ કાર્ય અને વિશ્વાસ વિશ્વાસના કાર્યનો આ જ અર્થ છે મિત્ર પોતાનો વિશ્વાસ બીજાઓને બતાવવાનો એ રસ્તો છે કાર્યો દ્વારા આપણે પ્રભુ સુખ્રિસ્ત પરનો આપણો વિશ્વાસ લોકો સમક્ષ પ્રદર્શિત કરી શકીએ છીએ વિશ્વાસ એ તો ઈશ્વરના પવિત્ર વચન પ્રત્યે માણસના આત્માનો પ્રતિભાવ છે જ્યારે મિત્ર બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનને માણસ પ્રતિસાદ આપે છે ત્યારે તે વિશ્વાસથી ચાલે છે યોહાન અનુસાર શું સંદેશ જુઓ છઠ્ઠો અધ્યાય બાઇબલમાં નવા કરારના વિભાગમાં એની અઠ્યાવીસ અને ઓગણત્રીસ કલમો તમે જુઓ કે છે લખ્યું છે અહીંયા તેથી તેઓએ પૂછ્યું પ્રભુ સુખ્રિસ્તને લોકોએ પૂછ્યું કે ઈશ્વરના કાર્ય કરવાને માટે અમારે શું કરવું જોઈએ ઓગણત્રીસમી કલમમાં પ્રભુ સુખ્રિસ્તે જવાબ આપ્યો ઈશ્વર તો તમારી પાસે આટલું જ માગે છે જેને તેમણે મોકલ્યો છે એટલે પ્રભુ સુખ્રિસ્તને ઈશ્વર પિતાએ મોકલ્યા છે એમના પર વિશ્વાસ મૂકો પ્રભુ ખ્રિસ્તે એવું કંઈ કહ્યું નહીં કે તમે કાર્યો દ્વારા ઈશ્વર પાસે આવો ના પ્રભુ સુખ્રિસ્તે કહ્યું કે તમે વિશ્વાસ દ્વારા ઈશ્વર પાસે આવો અને એ પછી જે વિશ્વાસ જીવંત છે એ કાર્યોમાં પ્રગટ થશે તમારા જીવન દ્વારા તમારો વિશ્વાસ દેખાય આવશે પ્રભુ શું શિષ્યોના જીવનોમાંથી આનું બહુ જ સુંદર ઉદાહરણ મિત્ર આપણને મળે છે વિશ્વાસનું કાર્ય એટલે બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો પર ભરોસો મૂકીને એ પ્રમાણે પગલાં ભરવા એ પ્રમાણે કાર્ય કરવું ઈશ્વરના કાર્યો એટલે શું પ્રભુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વિશ્વાસની એવી વ્યાખ્યા આપીશ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના કાર્ય વિશે કહે છે કે ઈશ્વર તો તમારી પાસે એટલું જ માગે છે કે જેને તેમણે મોકલ્યું છે ઈશ્વર પિતાએ કોને મોકલ્યો છે પ્રભુ ખ્રિસ્તને એના પર વિશ્વાસ મૂકો ઈશ્વરનું પવિત્ર વચન જે કહે છે એ પ્રમાણે તમે કરો તો તમારો વિશ્વાસ તમારા જીવનમાં અને તમારા આસપાસના લોકોમાં જણાય આવશે એ લોકો જોઈ શકશે કે તમારામાં ઈશ્વર ઉપર અટલ વિશ્વાસ છે આ જ વિશ્વાસનું કાર્ય છે મિત્ર વિશ્વાસ એ તો વિશ્વાસી અને ઈશ્વર વચ્ચેની સાંકળ છે મિત્ર ઈશ્વરનું વચન તમારા હૃદયમાં મૂકે છે અને તમે તેનો પ્રતિસાદ આપો છો એ જ તો બદલાણ છે એ જ તો હૃદય પરિવર્તન છે એ જ તો જીવન પરિવર્તન છે ઈશ્વર પર વિશ્વાસ મૂકવો એ જ બદલાણ છે મિત્ર આ થેસાનિકી શહેરના લોકો મૂર્તિઓને પડતી મૂકીને અને સત્ય ઈશ્વર તરફ વળ્યા હતા પ્રેશિત પાઉલે થેસાલુનિકા શહેરમાં જઈને એમ ના કહ્યું તમે તો મૂર્તિ પૂજા કરો છો આ કંઈ બરાબર નથી એણે એવું કશું કહ્યું નહીં પ્રેશિત પાઉલે શું કહ્યું પ્રેશિત પાઉલે તો આ લોકોને ઈસુ ખ્રિસ્ત વિશે ઉપદેશ આપ્યો મૂર્તિ પૂજામાં લોકોને કશું ખોટું લાગતું નહોતું એમ છતાં પ્રેષિત પાઉલે લોકો સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ રજૂ કર્યો ત્યારે એ લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો અને આ લોકો જીવંત ઈશ્વર તરફ વળ્યા ત્યારે આ લોકોએ આપમેળે જ મૂર્તિ પૂજા છોડી દીધી પ્રેશિત પાઉલ થિસ્સાની મંડળીના વિશ્વાસીઓના વિશ્વાસના કાર્યને અવિરતપણે યાદ કરતો હતો એ વધારામાં એમના પ્રેમનો પરિશ્રમ પણ યાદ કરતો હતો પ્રેમનો પરિશ્રમ એટલે શું ઈશ્વર પ્રેમ વડે કોઈનો ઉદ્ધાર કરતા નથી પરંતુ પોતાની કૃપા વડે મનુષ્યનો ઉદ્ધાર કરે છે એના દુષ્કર્મોના બંધનોમાંથી એના પાપોની શિક્ષામાંથી ઈશ્વરનું એ કૃત્ય કાર્યરત પ્રેમ પ્રદર્શિત કરે છે ઈશ્વરનો તમને મિત્ર પ્રભુ ખ્રિસ્ત ઉપર પ્રેમ ના હોય તો તો પ્રભુ ઈસુ સુખ્રિસ્તની આજ્ઞાઓનું પાલન કરવું તમને બહુ જ અઘરું લાગશે ને એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહીં સાચા અર્થમાં પ્રભુ ખ્રિસ્તને પ્રેમ કરો તો જ તમે પ્રભુ ખ્રિસ્તની આજ્ઞાનું પાલન કરીને પ્રભુ ખ્રિસ્તના માર્ગોમાં જીવી શકશો એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો Amen.